તો આગળ વાત કરીએ અમદાવાદ તરફથી મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદના અડાલજમાં આજે અન્નપૂર્ણા ધામનું ખાતમુહૂર્ત મોદીના હસ્તે કરવામાં આવશે. અન્નપૂર્ણા ધામ અડાલજ ખાતે તેઓ હાજરી આપવાના છે. તેમના હસ્તે તેનું ભૂમિપૂજન કરવામાં આવશે. શૈક્ષણિક ભવન, વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે કરવામાં આવશે. શ્રમયોગી મનધન સ્કીમનું વસ્ત્રાલમાં તેઓ લોન્ચિંગ કરશે. વડાપ્રધાન મોદીનો ગુજરાત મુલાકાતનો જે રીતે આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન મોદી આજે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામનું ભૂમિપૂજન કરશે. અન્નપૂર્ણા ધામ અડાલજ ખાતે તેઓ હાજરી આપશે. શ્રમયોગી મનધન સ્કીમનું વસ્ત્રાલમાં લોન્ચિંગ કરશે. વાત કરીએ પીએમ મોદીનો આજે બીજો દિવસ છે ગુજરાતની મુલાકાતનો, ત્યારે અડાલજ ખાતે તેઓ અન્નપૂર્ણા ધામનું ભૂમિપૂજન કરશે. તો આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. રીમા, જણાવશો જે રીતે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામનું આજે ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવવાનું છે, ત્યારે કેટલા કરોડના ખર્ચે આ તૈયાર કરવામાં આવ્યું છે, શું છે આ અંગે વધુ માહિતી? ચતુરભાઈ આર ચોડવડિયા. જી, ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે પ્રધાનમંત્રી દ્વારા આજની જો વાત કરીએ તો આજે સૌપ્રથમ તો અડાલજ ખાતે આવેલ અન્નપૂર્ણા ધામ મંદિરનું ખાતમુહૂર્ત કરશે. સાથે સાથે જે છાત્રાલય છે તેનું પણ ખાતમુહૂર્ત કરશે. હાલના જે દ્રશ્યો છે તે હું દર્શાવવા માંગીશ કે ખૂબ જ કહી શકાય કે આ વિદ્યાર્થિનીઓ જે છે તેમના માટે ખાસ છાત્રાલય બનાવવામાં આવ્યું છે. સાથે સાથે જ મોટી સંખ્યામાં જે લોકો જે છે તે ઉપસ્થિત છે. લોકોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. શું કહેવું છે પ્રધાનમંત્રી મોદી આજે જ્યારે આવી રહ્યા છે ખાતમુહૂર્ત કરવા? અમે ખૂબ આનંદમય છે. અમે પણ એક કન્દ્રા છાત્રાલયમાંથી જ આવીએ છીએ અહીંયા, અને અહીંયા પણ એક શૈક્ષણિક છાત્રાલયનું ઉદ્ઘાટન થવામાં આવવાનું છે, એટલે અમે બહુ જ આનંદમય છીએ. શું કહેવું છે, નવું છાત્રાલય બની રહ્યું છે, પીએમ એનો ખાતમુહૂર્ત કરવાના છે, કેવું લાગે? બહુ જ આનંદની લાગણી અને એક્સપિરિયન્સ બી અમારો બહુ સારો એવો મળી રહ્યો છે અહીંયાથી, અને હોસ્ટેલમાંથી આવી રીતે અહીંયા લાવ્યા છે તો અમને ખૂબ જ મજા આવે છે. શું કહેશો, એક નવું છાત્રાલય બની રહ્યું છે, પ્રધાનમંત્રી ઇનોગ્રેટ કરી રહ્યા છે, કેટલો લાભ મળશે તમને લોકોને? અહીંયા કન્યા છાત્રાલયમાં લાઇબ્રેરી, ભવિષ્યમાં જીપીએસસી અને યુપીએસસીના ક્લાસીસ કરવામાં આવશે, અને ખૂબ વિદ્યાર્થી આગળ વધે એવું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે. જે ચોક્કસથી જે વાત કરવામાં આવી રહી છે, જે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અંદાજે એક કલાકની અંદર જે છે તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામ ખાતે આવી પહોંચશે, અને મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ જે કહી શકાય કે ખાતમુહૂર્ત કરશે. ત્યારે તેમની સાથે સાથે નીતિનભાઈ પટેલ, સીએમ વિજયભાઈ રૂપાણી સહિત જે મંદિરના જે ટ્રસ્ટીઓ છે તે પણ હાલ ઉપસ્થિત રહેશે. જી બિલકુલ. રીમા, જે રીતે વાત કરીએ કે આજે અન્નપૂર્ણા ધામનું ખાતમુહૂર્ત કરવાનું છે, સાથે જ એક કન્યા શાળાનું પણ ખાતમુહૂર્ત કરવાનું છે. શાળાની તમામ લોકોને કઈ રીતે ભેટ આપવામાં આવશે, સાથે જ વડાપ્રધાનનો જે રીતે આજે બીજો દિવસ છે ત્યારે કેવી તૈયારીઓ ત્યાં કરવામાં આવી છે ખાસ રીતે? જી, ખાસ તો જે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેઓ જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે સૌથી મહત્વની બાબત છે કે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો જે છે તે હાલ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે. સાથે સાથે જ સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરીએ તો પૂરતો પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રેન્જ આઈજી સહિતના અધિકારીઓ જે છે તે હાલ અહીંયા આવી પહોંચ્યા છે. અંદાજે 1500 જેટલા કહી શકાય કે પોલીસકર્મીઓ જે છે તે હાલ આ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા વ્યવસ્થાની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે. જી બિલકુલ. અરીમા, જે રીતે વાત કરવામાં આવે અન્નપૂર્ણા ધામનું જે આજે ખાતમુહૂર્ત કરવાનું છે, અન્નપૂર્ણા ધામ કઈ રીતે ખાસ બનાવવામાં આવ્યું છે, કેટલા કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે? જે શિવાંગીની ખાસ તો હાલની જો વાત કરીએ તો અંદાજે કોઈ પણ આંકડો કહેવો ખૂબ જ મુશ્કેલ છે. અંદાજે 100 કરોડના ખર્ચે જે કહી શકાય કે અન્નપૂર્ણા ધામનું જે મંદિર જે છે તેનું પણ નિર્માણ થવાનું છે. પંચતત્વ આધારિત આ મંદિર રહેશે. સાથે સાથે જ એક છાત્રાલય પણ બનાવવામાં આવવાનું છે ખાસ કન્યા છાત્ર.
વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બીજો દિવસ છે ત્યારે આજે તેઓ અન્નપૂર્ણા ધામનું ભૂમિપૂજન કરવાના છે અને ત્યારબાદ શૈક્ષણિક ભવન વિદ્યાર્થી ભવનનું પણ ખાતમુહૂર્ત કરવાના છે. ફરી એક વખત અમારા સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. રીમા, જણાવશો જે રીતે વિદ્યાર્થી ભવન બનાવવાનું છે ત્યારે વિદ્યાર્થીઓને આ વિદ્યાર્થી ભવનથી કેટલો લાભ થશે? હરખની લાગણી છે કે જે પ્રમાણે જીપીએસસી યુપીએસસી સહિતના જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેઓનું પણ કોચિંગ જે છે તે પણ અહીંયાથી કરવામાં આવશે. તેને લઈને સૌથી મહત્વની બાબત છે કે અત્યાર સુધીની જે પરિસ્થિતિ હતી, અલગ અલગ સ્થળો પર કોચિંગ ક્લાસીસ ચાલતા હતા, પરંતુ છાત્રાલયમાં જ ખાસ આ કોચિંગ ક્લાસીસ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને તેઓમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે. જી બિલકુલ. અરીમા, કેટલા વાગે પીએમ ત્યાં સભા પણ યોજાવાની છે ત્યારે સભા સ્થળ પર કેટલા વાગે આવી પહોંચશે અને સાથે સાથે કયા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે? જી શિવાંગીની, ખાસ તો જે પ્રમાણે આપણે વાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજે 10 કલાક સુધીમાં અહીંયા આવી પહોંચશે. સૌ પ્રથમ તો તેઓ મંદિરમાં દર્શન કરશે, પૂજન અર્ચન કરશે, આરતી કરશે, ત્યારબાદ તેઓ આ સભા સ્થળ ઉપર આવશે, ખાતમુહૂર્ત પણ કરશે અને કહી શકાય કે પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે સીએમ વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ ઓ પી કોહલી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સાથે સાથે જ કહી શકાય કે પૂર્વ સીએમ અને પાટીદાર આગેવાન તેવા કેશુભાઈ પટેલ, મનસુખભાઈ માંડવિયા સહિતના જે પાટીદાર નેતાઓ છે તે તો ઉપસ્થિત રહેવાના છે. મંદિરના ટ્રસ્ટીની જો વાત કરીએ તો ટ્રસ્ટીમાં પણ જે કહી શકાય કે નરહરિભાઈ અમીન સાથે જ ખોડલધામના જે ટ્રસ્ટી છે નરેશભાઈ પટેલ તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. બિલકુલ. અરીમા, જે રીતે વાત કરીએ અત્યારની તૈયારીની, ટૂંક જ સમયમાં વડાપ્રધાન ત્યાં આવી પહોંચવાના છે ત્યારે કેમેરામેનને કહેશો કે ત્યાંના દ્રશ્યો કેવા છે? અત્યારથી જ કેટલા લોકો ત્યાં મોદીની રાહ જોઈ રહ્યા છે? લોકોમાં કેવો ઉત્સાહ છે? જી, ખાસ તો જે વાત કરવામાં આવે, પ્રધાનમંત્રી મોદી આવવાના છે ત્યારે હાલ આપ જોઈ શકો છો કે હજી તો પીએમને આવવાની ઘણી જ વાર છે. અત્યારે મોટી સંખ્યામાં જે કહી શકાય કે લોકો જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે અને હજુ પણ અનેક ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે છે તે પણ અહીંયા આવી પહોંચે તેવી પૂરતી શક્યતાઓ છે. જે સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે પ્રધાનમંત્રી મોદીની એક સુરક્ષા પણ વધારવામાં આવી છે, ત્યારે સુરક્ષાને લઈને પણ પૂરતું જે ધ્યાન જે છે તે પણ રાખવામાં આવી રહ્યું છે. જી 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 બિલકુલ. રીમા, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રવાસે 2 દિવસથી છે ત્યારે આજે તેમનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ સૌપ્રથમ અન્નપૂર્ણા ધામ ખાતે આવી પહોંચશે જ્યાં તેઓ અન્નપૂર્ણા ધામનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરશે. આજે તેમનો પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી સવારે 10 વાગે અડાલજ ખાતે આવી પહોંચશે જ્યાં અન્નપૂર્ણા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે અડાલજ ખાતે કરવામાં આવવાનું છે.